આ સાથે જ આગળ વધીએ અને હવે આવતીકાલના બજાર પર ચર્ચા કરવા માટે આપણી સાથે www.yagneshpatel.in ના યજ્ઞેશ પટેલ જોડાઈ ગયા છે. યજ્ઞેશજી, સ્વાગત સીએનબીસી બજાર ઉપર આપનું. અને કઈ રીતે આપ માર્કેટને હવે જોઈ રહ્યા છો? કારણ કે આપણે જોયું કે જે ઘટાડો આપણને આવતો દેખાયો, સેલ લાગ્યો હતો બજારમાં, લોકોએ ખરીદદારી કરી, અને હવે એવું લાગી રહ્યું છે કે જે દિવાળીનું ડિસ્કાઉન્ટ હતું એ આપણને દેખાય છે. કારણ કે 5 દિવસના ઘટાડા બાદ આપણને મજબૂતાઈ આજના દિવસે આવતી દેખાય અને એક પોઝિટિવ ક્લોઝિંગ આપણે કહી શકીએ. કઈ રીતે નિફ્ટીને હવે જોઈ રહ્યા છો અને આગળની કેવી રીતે સ્ટ્રેટેજી રહેશે? ગુડ ઇવનિંગ. જે રીતે તમે કહ્યું પ્રમાણે દિવાળીનું ડિસ્કાઉન્ટ આપણને જોવા મળી ચૂક્યું છે, અને જે રીતે આજની સેશનમાં આપણે જોયું કે નિફ્ટી ઇન્ડેક્સની સ્પેશિયલી વાત કરીએ તો નીચેના લેવલથી સારી એવી રિકવરી જોવા મળી છે. ઓવરઓલ જોઈએ તો 24,000 નો એક ઇમ્પોર્ટન્ટ સાયકોલોજીકલ સપોર્ટ પણ કહેશે કે રાઉન્ડ નંબર સપોર્ટ હતો. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું તો એ જ અરાઉન્ડ આપણને લોઅસ્ટ ફોર્મ થતા જોયા હતા, પરંતુ આજના ટ્રેડિંગ સેશનમાં એક બહુ શાનદાર રિકવરી નીચેથી જોવા મળી છે. ઓવરઓલ ઓપ્શન્સના ડેટા પર નજર નાખીએ તો આપણે જોઈએ તો 24,000, 24,100 અને 200 આ પુટની અંદર સ્ટ્રોંગ રાઇટિંગ જોવા મળી રહ્યું છે, જે આ સિરીઝની અંદર આપણાને એક સપોર્ટ પ્રોવાઈડ કરશે. અને ઉપરમાં જોઈએ તો કોન્સન્ટ્રેટેડ ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડ જોવા મળી રહ્યો છે 24,500ના કોલના સ્ટ્રાઇકની અંદર. એક પોસિબિલિટી છે કે 24,500ના કોલમાં જે રાઇટિંગ છે ત્યાં એક આપણને એક નિફ્ટીની અંદર તે લેવલ્સ જોવા મળી શકે છે 24,500 સુધી. તો ઓવરઓલ વ્યૂ ઇન્ડેક્સમાં પોઝિટિવ છે, ખરીદદારી કરીને ચાલવું જોઈએ. સ્ટોપ લોસ 24,200નો રાખવો જોઈએ અને જે ટાર્ગેટ છે 24,550નો રાખવો જોઈએ. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ એક ઇમ્પોર્ટન્ટ સરસ નીચેથી રિકવરી જોવા મળી છે. સ્ટ્રોંગ સપોર્ટ હતો 50,300થી 50,500 પાસેથી. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં આપણે લોઝ ત્યાં જ ફોર્મ થતા જોયા હતા, પરંતુ આજે એક ગેપ અપ ઓપનિંગ સાથે એક સ્ટ્રોંગ શરૂઆત જોઈ, સારા વોલ્યુમ્સ પણ જોયા છે આજે આપણે. અને ઓવરઓલ ઓપન ઇન્ટરેસ્ટના ડેટાની વાત કરીએ તો 51,000, 51,200માં સ્ટ્રોંગ રાઇટિંગ જોવા મળી રહ્યું છે પુટની અંદર, જે એક સ્ટ્રોંગ સપોર્ટ છે માર્કેટની અંદર આ લેવલ્સ પર એ દર્શાવી રહ્યું છે. અને ઉપરમાં જોઈએ તો આપણે 52,000 પાસે એક ઇમ્પોર્ટન્ટ કોલના સ્ટ્રાઇકમાં રાઇટિંગ જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ જે રીતે પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મેશન છે અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા છે એ જોતા લાગી રહ્યું છે કે બેંક નિફ્ટીમાં પણ એક ઉછાળો જે છે એ આગળ વધી શકે છે, તેજી આગળ વધી શકે છે આજના લેવલથી. બેંક નિફ્ટીમાં બાઈંગની સલાહ બને છે 51,100નો સ્ટોપ લોસ રાખવો જોઈએ અને લક્ષ્યાંક ઉપરમાં 51,600ના રાખવા જોઈએ. એટલે નિફ્ટી અને નિફ્ટી બેંક બંને તરફથી અહીંયા બાયની સલાહ બની રહી છે. સૌથી પહેલાં નિફ્ટીની વાત કરી લઈએ તો નિફ્ટી પર તમે ખરીદદારી કરીને ચાલી શકો છો. 24,200ના સ્ટોપ લોસની સાથે 24,550ના ટાર્ગેટ માટે આપ નિફ્ટીમાં ખરીદદારી કરીને ચાલી શકો છો. નિફ્ટી બેંકની પણ જો વાત કરી લઈએ તો ત્યાં પણ ખરીદદારી કરીને ચાલી શકો છો 51,100ના સ્ટોપ લોસની સાથે, અને જ્યાં ટાર્ગેટ તમારો 51,600નો બનતો દેખાઈ શકે છે. એટલે નિફ્ટી, નિફ્ટી બેંક બંનેમાં ખરીદદારીની સલાહ યજ્ઞેશજી તરફથી બનતી દેખાઈ રહી છે. આગળ વધીએ, અન્ય નિષ્ણાંતો કયા પ્રકારની સલાહ આપી રહ્યા છે નિફ્ટી ઉપર એના ઉપર નજર કરી લઈએ. સૌથી પહેલાં બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડ, કે તેઓએ નિફ્ટીને વેચવાની સલાહ આપી છે, પરંતુ એક કોલ જે આવી રહ્યો છે 24,400ની ઉપરનો આવી રહ્યો છે, એટલે કન્ડિશનલ કોલ કે ત્યાં વેચીને ચાલો. ટાર્ગેટ તમારા 24,200ના બનશે અને સ્ટોપ લોસ 24,500નો રાખવાનો રહેશે. ત્યારબાદનું જે છે નિષ્ણાંત મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહ, કે તેઓએ નિફ્ટીને ખરીદવાની સલાહ આપી છે સ્પોટ લેવલ ઉપર, અને ટાર્ગેટ તમારા 24,550ના બનતા દેખાશે અને સ્ટોપ લોસ 24,200નો રાખવાનો રહેશે. તો આ અન્ય નિષ્ણાંતો કે જેઓએ એકને નિફ્ટીને વેચવાની સલાહ આપી છે અને એને નિફ્ટીને ખરીદવાની સલાહ આપી છે.